सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ श्री हरि नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान् जय શ્રી હરિકૃષ્ણ જય સ્વામિનારાયણ સદગુરુ આધાર સ્વામી શ્રી હરિચાગર સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે ભક્તિ માતા બીમાર થયા છે ભક્તિ માતાએ પોતાના આત્યંતિક કલ્યાણ માટેનો ઉપાય બાળપ્રભુ ઘનશ્યામને પૂછ્યો છે કાર્તિક મહિનાની નવમીની રાત્રિએ ભગવાન શ્રીહરિ પોતાની માતાને અનેક મોમોક્ષોના કલ્યાણને અર્થે અનેક પ્રકારનું જ્ઞાન આપે છે જેની અંદર વર્ણાશ્રમના ધર્મો એના વિશેની વાત બાળપ્રભુએ ગઈકાલે કરી હતી આગળ આવે महाराज પોતાના માતા ભક્તિ દેવીને જે વાત કે છે એ સ્વામી લખે છે પૂર પહેલું તરંગ 58 શ્રી હરિ પુની मात પ્રતિ જ્ઞાન કે લક્ષણ જેહ સત શાસ્ત્ર કે રીત જીમી કહત બયતે હ હે मात જેહી વસ્તુ જો રીત કે કેહોવું પ્રમાણ કરે તેહી જાનના જ્ઞાન કહાવત તે શ્રીહરિએ માતાના પ્રત્યે સત્શાસ્ત્રમાં જે રીતે કહ્યું છે તે રીતે જ્ઞાનનું લક્ષણ કહ્યું આજે ભગવાન શ્રીહરીએ જે પોતાની માતા ભક્તિદેવીને જ્ઞાન વિષયક વાતો કરી છે જ્ઞાનનું જે લક્ષણ કયું છે એની વાત અહીં સ્વામી લખે છે હે માતા જે વસ્તુ જે રીતની હોય એ વસ્તુને તે પ્રમાણે તેવા રૂપમાં જાણવી એને જ્ઞાન કહેવાય જે વસ્તુ જે રીતની હોય તે વસ્તુને તે પ્રમાણે તેવા રૂપમાં જાણવી એને જ્ઞાન કહેવાય ગાય જોઈ અને ગાયનું કોઈ પૂછડું જોયું અને એમ કે મેં ગાય જોઈ તો એનું જ્ઞાન ગાય જોઈ એ તો સત્ય વાત છે પરંતુ એનું જ્ઞાન સંપૂર્ણ નથી કોઈએ ગાયના કાન જોયા અને એને એમ કીધું મેં ગાય જોઈ તો વાત બરાબર છે કે એને ગાય જોઈ છે પરંતુ એને ગાયના કાન જ જોયા છે કોઈ એવા છે કે ગાયના સિંગડા જોયા એને એમ કીધું મેં ગાય જોઈ તેની વાત ચોક્કસ સત્ય છે એની પાસે જ્ઞાન છે પરંતુ ગાયનું સમ્યક જ્ઞાન નથી ભગવાનના દર્શન આ વોટ્સએપ દ્વારા હજારો ભક્તો કરે છે ઘનશ્યામ મહારાજના દર્શન ઘણા ભક્તો કે સ્વામી રોજ દર્શન કરીએ છીએ અને મહારાજના દર્શનનો સુખ લઈએ છીએ પરંતુ એક વખત પરીક્ષા કરવા માટે એક સત્સંગ સભાની અંદર કથા કરતા કરતા સંતોએ એ ભક્તોને પૂછ્યું કે આજે મહારાજના તમે વોટ્સએપ પર દર્શન કર્યા છે તો કે કર્યા છે હવે કર્યા છે તો મહારાજે શું પહેર્યું છે એ કહેશો સભામાં બેઠેલા ત્રીસથી થી પાંત્રીસ હરિભક્તોમાંથી વાઘા મહારાજે કયા કલરના પહેર્યા છે એ ખબર હતી બે પાંચ જનને બાકીના વાઘા કયા કલરના પહેર્યા છે એ ખબર નહોતી મહારાજે કુંડળ પહેર્યા છે કે કેવા કુંડળ પહેર્યા છે એ પણ ખબર નહોતી તેને મહારાજના દર્શન કર્યા એ જ્ઞાન સાચું કર્યા છે પરંતુ સમ્યક દર્શન નથી કર્યા મહારાજ પોતાની માતાને કે છે જે વસ્તુ જેવી રીતની હોય એવી જ એ પ્રમાણે એને જાણવીને એવા રૂપમાં સતત જોવી એને જ્ઞાન કહેવાય જ્ઞાન હંમેશા મૂળભૂત સ્વરૂપને બતાવવા વાળું છે જ્ઞાન હંમેશા મૂળભૂત લાક્ષણિકતાઓને પ્રગટ કરવા વાળું છે જ્ઞાન હંમેશને માટે અનેક ભેદોને ખોલવા વાળું છે એટલે જ શ્રુતિઓ કહે છે રૂતે જ્ઞાન ન મુક્તિ જ્ઞાન વિના મુક્તિ નથી લોયાના સાતમા વચના શ્રીજી મહારાજ કે છે જ્ઞાન તે જાણવાનું નામ છે અને જ્ઞાનથી જ આત્યંતિક મોક્ષ થાય છે પ્રથમના છે જ્ઞાને કરીને જ સ્થિતિ થાય છે જ્ઞાન વિના ક્યારેય સ્થિતિ થતી નથી તો એ જ્ઞાન બે પ્રકારનું છે એક આત્મજ્ઞાન અને બીજું પરમાત્માનું જ્ઞાન જ્ઞાનના પણ બે પ્રકાર કીધા એક આત્માનું જ્ઞાન છે બીજું પરમાત્માનું જ્ઞાન છે શ્રીજી મહારાજે શિક્ષા પત્રીને વિશે જ્ઞાનનું લક્ષણ કીધું જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાનામ સુષ્ઠુ વેદનમ જીવ માયા અને ઈશ્વરના સ્વરૂપને યથાર્થ જાણવું સારી રીતે એને જાણવું એનું જ નામ જ્ઞાન છે અહીં આગળ શ્રીજી મહારાજે જ્ઞાનના બે વિભાગ કર્યા છે એક આત્માનું જ્ઞાન અને એક પરમાત્માનું જ્ઞાન એમાં આત્મા શબ્દથી જીવ કહેવાય છે અને જીવ સંખ્યાની દ્રષ્ટિએ અપાર છે તે આત્મા કેવો છે તો જે આપના શરીરમાં નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો હોય તેમ દેખાય છે નેત્ર અને ક્ષોત્ર ઇત્યાદિક જે બાહ્ય ઇન્દ્રિયો દેખાય છે તથા મન આદિ જે અંતઃકરણ છે અને ઇન્દ્રિયો તથા અંતઃકરણના જે દેવતા છે એ બધાને પ્રકાશન કરનારો જીવાત્મા છે તે જીવ જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ એ ત્રણ અવસ્થાઓથી જુદો છે સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણ શરીરથી પણ જુદો છે છતાં એ બધાની સાથે અનુપમ રીતે તાદાત્મ્ય સંબંધથી બંધાયેલો છે સ્થૂલ સૂક્ષ્મ કારહા તીન દેહ કહાય હા ताके बिसे तदात्म करो पाता के बिसे तदात्मा करो पबंध करी बंदाए अनुपा सबंध करी बंदाए अनुपा ते ते रूप ही आप जोताकू માનત ભય જ્ઞાન બીન વાકુ સે બંધન સે બંધન પાએ જ્ઞાન બિના બંધન ન છૂટાયે જ્ઞાન બિના બંધન ન આ જીવને થાત જ્ઞાન નહીં હોવાને લીધે પોતાને તે તે દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ રૂપ માને છે તેને લીધે જીવને કાળથી આ બધાનું બંધન રહ્યું છે અને જ્ઞાન વિના એ બંધન છૂટતું નથી બહુ સરસ વાત કરે છે ભક્તિ માતાને ભગવાન શ્રી હરિ જ્યારે માતાની બીમાર અવસ્થા છે એ ખાટલાની અંદર ભક્તિ માતા સુતા છે આપણે કઈ જગ્યાએ બેઠા છે છેનું અનુસંધાન સતત રાખવાનું છે ભક્તિ માતા ખાટલામાં સૂતા છે ઘનશ્યામ મહારાજ માની ચરણ ચરમચંપી કરે છે અને ચરણ ચરમચંપી કરતા કરતા માને આત્યંતિક કલ્યાણ માટેનું જ્ઞાન આપી મારા અને તમારા જેવા અનેકના આત્યંતિક કલ્યાણ નક્કી કરે છે જ્ઞાન એ થોડો ઊંડો વિષય છે જ્ઞાન એ ગંભીર વિષય છે છતાંય પણ જ્ઞાન જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી જીવાત્મા બહુબંધનમાંથી છૂટતો નથી જ્ઞાન જ્યાં સુધી સમ્યક રીતે સમજાતું નથી ત્યાં સુધી જીવાત્મા કર્મોના બંધનમાંથી છૂટતો નથી માટે જ્ઞાનને સમજવું અને જાણવું જરૂરી છે એમાં સૌ પ્રથમ ભગવાન શ્રીહરિ કે છે આત્માનું જ્ઞાન આત્મા એટલે જીવ મહારાજ કહે છે એ જીવ શરીરમાં નકથી શિખા પર્યંત વ્યાપીને રહેલો છે આપણા આખા એ શરીરની અંદર આપણો જે જીવ એ વ્યાપીને રહ્યો છે અને બાહ્ય ઇન્દ્રિયો છે એ નેત્ર ક્ષોત્ર આંખ છે નાક છે કાન છે આ બધી બાહ્ય ઇન્દ્રિયો છે હાથ પગ આદિક છે મન બુદ્ધિ ચિત્તને અહંકાર ચાર અંધકરણ છે એ ચૌદ દસ ઇન્દ્રિયોને ચાર અંધકરણના જે દેવતાઓ છે એ બધાને પ્રકાશ આપવા વાળો એ જીવાતમાં છે હું મારી જ શોધમાં લગભગ આ પૃથ્વી ઉપર જન્મેલા તમામ મનુષ્યો હું કોણ છું એને ભૂલી ગયેલા છે દૂર દૂરનું બહુ જોયું આજી આજનો મનુષ્ય દૂરનું જોવે છે ટેબલ ઉપર બેઠો બેઠો એક કમ્પ્યુટર દ્વારા મંગળ ઉપરના યાનને ત્યાં આગળ ફેરવી શકે છે ત્યાં ટર્ન આપી શકે છે અહીંથી મંગળ સુધી યાનને મોકલી શકે છે ચંદ્ર ઉપર જઈ શકે છે આજનો માનવી ગ્રહોને આકાશમાં છોડીને પૃથ્વી ઉપર કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે એ પણ જાણી શકે છે દૂરનું ઘણું જોતો થયું પરંતુ શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના વીસમાં વચનામૃતમાં એક પ્રશ્ન પૂછે છે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે આપણે અજ્ઞાની કોને કહીએ છીએ કે જેને કશી ખબર ન પડે એને અજ્ઞાની કહીએ છીએ જેને કોઈ પ્રકારની સેન્સ ના હોય એને આપણે અજ્ઞાની કહીએ છે અજ્ઞાની કોણ કહેવાય આ જગતમાં કે જેને કંઈ આવડતું ના હોય બુદ્ધિ ઓછી હોય ભાષાનું કંઈ ભાન ના હોય પૈસા કમાતો ના હોય કો શું ને સમજે ક્યાં એ અજ્ઞાની છે એક ભાઈ ને તે એક ભાઈ ગયો બાર વરસાદ પડતો હતો ઓલા ભાઈએ કીધું ભાઈ અત્યારે તમે ઘેર ના જશો મારે ઘેર જમી લેજો અને અહીં સુઈ જાઓ હું ઘરમાં કહી દઉં છું તમારી રસોઈ બનાવી દે ઓલો ભાઈ અંદર કેવા ગયો કઈ બહાર આવે તો ઓલો મળે જ નહીં મિનિટ પછી પાછો આવ્યો પલળીને ભાઈ તમે ક્યાં ગયા તા હું ઘેર કહેવા ગયો તો આજે હું ઘેર નથી આવવાનો નથી સુવાનો હું આજે મારા મિત્રને ત્યાં જમી લઈશ ભાઈ તું પલળે નહીં તને વરસાદ નડે નહીં એટલે તો તને અહીં જમવા કીધું તું પણ કહેવા ગયો વરસાદમાં પલળ્યો ને પાછો કહીને આવીને ડાપન કરીને બેઠો આ અજ્ઞાની પણ આવા કરોડો અજ્ઞાની આવા ભેગા કરો એ અજ્ઞાનીનો પણ સરદાર એ અજ્ઞાનીનો પણ રાજા એ અજ્ઞાનીની અંદર પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેને કહી શકાય એવો કોણ આ શ્રીજી મહારાજનો પ્રશ્ન છે આખી સભામાંથી કોઈ જવાબ નથી આપી શક્યો અને ત્યારે શ્રીજી મહારાજ કે છે સ્વયં જોનારો જીવ રૂપને જુએ છે કુરૂપને જુએ છે બાળ યૌવન અને વૃદ્ધપનાને જુએ છે પણ જોનારો પોતે પોતાને જોતો નથી એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે મૂર્ખમાં અતિશય મૂર્ખ છે ઘેલામાં અતિશય ઘેલો છે અને નીચમાં અતિશય નીચ છે થોડુંક વિચારો તો કે આમાં આપણો આ ડિગ્રીમાં નંબર લાગી જાય કે નહીં આપણે ક્યારેય વિચારીએ છીએ હું કોણ છું ક્યારેય વિચાર્યું જનક રાજા સૂતા છે દિવસની અંદર દિવસની અંદર બપોરે સૂતા છે સુતા તા સ્વપ્ન આવ્યું સ્વપ્નની અંદર જનક રાજાના રાજ્ય ઉપર મિથિલા નગરી ઉપર કોઈએ ચડાઈ કરી જ્યારે ચડાઈ કરી જનક રાજાને આખરે ભાગવું પડ્યું એ રાજ્ય છોડીને પોતાની પત્ની પોતાના પુત્રો સહિત જનક રાજા મિથિલાને છોડીને જંગલની અંદર રખડે છે ભૂખ્યાને તરસ્યા ખાવાનું મળતું નથી એમાં ઘણા દિવસોના અંતે થોડી ખીચડી મળી એ ખીચડીને સામાં ખાવીને સામા લેવી એ પણ એમની પાસે પાત્ર નથી એક પથ્થર ઉપર ખીચડી મૂકી અને જ્યાં જમવા જાય ત્યાં અચાનક કૂતરા આવીને ખીચડી ખાઈ ગયા અને જનક રાજા નિરાશ થઈ ગયા ત્યાં આ બાજુ ઉપર એના રાજ્યની અંદર જનક રાજાના ગીત ગવાવા લાગ્યા જનક રાજાની સ્તુતિઓ ગવાવા લાગી જનક રાજા જાગી ગયા ક્યાંક આવી પણ કથા છે ક્યાંક છે કે રોટલો મળ્યો અને બાજ આવ્યું રોટલો લઈને જતો રહ્યો કથાના ઘણીક વખત ઘણીક વાતોમાં ફેરફાર પ્રસંગોમાં હોય પરંતુ એના સિદ્ધાંતો સમજવાના હોય છે જનક રાજા જેવા જાગ્યા જોયું તો આજુબાજુમાં દાસ દાસ્યો નોકર ચાકર સ્તુતિ થાય છે જનક રાજાના જ્યાં ગીત ગવાય છે જનક રાજાએ તરત જ રાજકચેરી ભરી પોતાના રાજ્યમાં વિદ્વાનો હતા દરેકને પૂછ્યું આ સાચું કે એ સાચું આ સાચું કે એ સાચું કોઈ એનો જવાબ ના આપી શકે કારણ કે માથા વિનાનો પ્રશ્ન આ સાચું કે એ સાચું જનક રાજાને સ્વપ્ન મે જનક રાજાને એસા દેખા કે વો ઉનકા રાજ્ય કિસીને લૂટ લિયા ઓર વો ભિખારી હો ગયે ઉનકો ભિક્ષા મિલી लेकिन भिक्षा खाने के लिए जब जाते हैं तो वो भिक्षा भी कोई कुत्ता ले जाता है फिर जनक राजा झक जाते और झक कर उन्होंने देखा कि मैं तो राजा हूं तब वो पूछने लगे कि वो सच के ये सच उसको गुजराती में बोलते आ साचू के ए साचू समझ गए यहां हिंदी के भी श्रोता है अच्छा है अंग्रेजी के श्रोता नहीं चले आते नहीं तो उसका भी ज्ञान रखना पड़ता આ સાચું કે એ સાચું તો જનક રાજાની નગરીમાં વિદ્વાનો હતા પણ વિદ્વાનોને આ પ્રશ્ન કેમ ખબર પડે પ્રસંગ નહીં કે બતાકો ઓર સીધા પ્રશ્ન પૂછ લેંગે કે એ સચ કે વો સચ લેકિન ક્યાં એ વો ક્યા કહેતે આપ તો વિદ્વાનોને જ્યારે ન આવડ્યો પ્રશ્નનો જવાબ ત્યારે જનક રાજાએ એ ઘણાને બંદીકા નાખી દીધા એમાં કહોર મુની કહોરરનિ પણ ત્યાં હતા ને એને પણ પ્રશ્ન પૂછ્યો ને એને પણ બંદીખાનામાં નાખ્યા એમના પુત્ર અષ્ટાવક્ર ઋષિ હતા આઠ વર્ષની ઉંમર આઠ અંગે વાંકા હતા એમને ખબર પડી કે મારા પિતાને જનકે બંદીવાન કર્યા છે પોતે બ્રહ્મ જ્ઞાની હતા જનક રાજાના પ્રશ્નો શું છે સા કારણથી એને પૂછ્યો છે એને સારી રીતે જાણતા હતા જનક રાજાની નગરીમાં આવ્યા જેવા રાજ્યમાં પ્રવેશ કર્યો અને જ્યાં જનક રાજા બેઠાતા રાજકચેરી ભરીને ન્યા પ્રવેશ કર્યો આઠ અંગે વાંકા આમ ગળોદલા ખાતા ખાતા આમ ઊભા થાય પાછા આવે ઊભા થાય પાછા આવે એ આમ ચાલે ને થોડીક વારમાં ગલુટયું ખાઈ જાય કારણ કે આઠ અંગે વાંકા હતા એટલે પેલા વિદ્વાનો બધા હસવા લાગ્યા અષ્ટાવક્ર ઋષિ ઉપર ત્યારે અષ્ટાવક્ર ઋષિ કે હો જનક આ ચમારોની સભા શું કરવા ભરી શકે તે આ ચમારોની સભા તારા પ્રશ્નનો જવાબ ન આપી શકે આ તો ચમાર છે બધા જનક રાજા કે તમે આ વિદ્વાનોને ચમાર કહો છો તો કે હા આને ચામડા સિવાય બીજું કોઈ જ્ઞાન નથી જનક રાજા કે છે ગુરુરાજ મારો પ્રશ્ન એ છે આ સાચું કે એ સાચું ત્યારે અષ્ટાવક્ર ઋષિ કે સાંભળ એ તો બ્રહ્મ જ્ઞાની જ હતા એમને તો ખબર જ હતી કે જનક તારી સ્વપ્ન અવસ્થામાં તે જે જોયું એ પણ ખોટું ને આ પણ ખોટું એ સાચું નહીં ના આ સાચું નહીં ત્યારે જનક રાજા કે તો સાચું શું તો કે સાચું એ કે જેને એ સ્વપ્નમાં જે જોયું અને અત્યારે જે આને જોવે છે જે જોવા વાળો છે એ સાચો છે એ પણ સાચું નથી અને આ પણ સાચું નથી અત્યારે તું જે રાજ્ય કરે છે એ પણ ખોટું છે તું રાજા છે એ પણ ખોટું છે તું ભિખારી થયો તો એ પણ ખોટું છે પરંતુ તું જ્યારે ભિખારી થયો ત્યારે તને જે એમ હતું કે હું ભિખારી થયો અને તને અત્યારે એમ છે કે હું મિથિલાનો રાજા છું એ જે હું છે એ જ સાચો છે અને એ જ તું છો અને પછી અષ્ટાવક્ર ઋષિ જનક રાજાની સાથે ઘણા દિવસો સુધી સંવાદ કરવા માટે બેસે છે અને જનક રાજાને સમજાવે છે જનક રાજા કે છે ગુરુ મહારાજ હું ને મને ઓળખાવો ખરેખર પ્રશ્ન પૂછવા જેવો છે પોતાની જાતને ક્યારેય પ્રશ્ન પૂછ્યો હું કોણ છું વાલા ભક્તો ગુણાદિતાનંદ સ્વામી કે હું અક્ષર છું હું બ્રહ્મ છું આવું ભજન કર્યા કરું આપણે આટલી કથા વાર્તા સાંભળીએ કથા વાર્તાને કરીએ પુસ્તકોને વાંચીએ તોય પણ આપણે એવું ભજન નથી કરતા કે હું અક્ષર છું હું આત્મા છું હું ભગવાનને રહેવાનું ધામ છું આપણે આટલી કથા વાર્તા કરવાને સાંભળવા છતાંય દેહાત્મ બુદ્ધિથી એટલા બધા દ્રઢ બંધાયેલા હોઈએ છીએ દેહને જ પોતાનું સ્વરૂપ માનીને તમામ ક્રિયાઓ કરતા હોઈએ છીએ ભક્તિ કરવાનો અધિકાર પણ શ્રીજી મારા શિક્ષા પત્રીમાં નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ ત્યાંથી શરૂ કરે છે તમામ અધિકારો બ્રહ્મરૂપ પોતાના સ્વરૂપને માન્યા પછી જ આધ્યાત્મિકતાની સાચી શરૂઆત થાય છે દેહાત્મ ભાવમાં થયેલી આધ્યાત્મિકતાની શરૂઆત એ પ્રારંભ જ નથી એ તો હજુ ટ્રાયલમાં છે પ્રાકૃત છે માટે રોજ વિચારો જનક રાજાને અષ્ટાવક્ર ઋષિ જે પૂછે છે જનક રાજાને કે છે અષ્ટાવક્ર ઋષિ કે જનક આ મિથિલા નગરી છે એ મિથિલા નગરી તારા હાથમાંથી જતી રહે તો તું તું રે કે ન રે તું તું જ રહે કે બદલાઈ જાય જનક કે ના હું તો હું જ રહું બરાબર મિથિલા નગરી જો તારા હાથમાંથી જતી રહેતો હા તો બીજો પ્રશ્ન જનક તારો પુત્ર પરિવાર છે એ કદાચ તારાથી વિખૂટો પડી જાય તારાથી છૂટો પડી જાય તો તું તું રહે જ કે ન રહે ના હું તો હું જ રહું બરાબર જનક રાજા આ તમે રાજવંશી પોશાક પહેર્યો છે ઘરેના પહેર્યા છે આભૂષણો પહેર્યા છે એ તમારા પોશાક જતો રહે અને તમારા આભૂષણો જતા રે અને તમારે સાદો પોશાક પહેરવાનો થાય તો જનક તું તું રે કે બદલાઈ જાય તો કે ના હું તો હું જ રહું બરાબર જનક રાજા તમારી એક આંખ કાની થઈ જાય એક આંખે દેખાતું બંધ થઈ જાય એક આંખ ફૂટી જાય તો તું તું રે કે બદલાઈ જાય જનક કે ના હું તો હું જ રહું હા જનક તો તારા હાથ અને પગ બધું ભાંગી જાય અને હાથ અને પગે ચાલવાની શક્તિ ખલાસ થઈ જાય હાથથી કાર્ય કરવાની શક્તિ ખલાસ થઈ જાય તો તો તું તું રે કે કે બદલાઈ જાય ના હું તો હું જ રહું તો જનક બાળ યુવાન અને વૃદ્ધ તને યાદ છે તું નાનો હતો યુવાન થયો અને વૃદ્ધ થઈશ તો તું તું બદલાઈ જાય છે બાળમાં જુદો હતો બાળપણમાં જુદો હતો યુવાનમાં જુદો થયો વૃદ્ધપણામાં જુદો થયો એવું છે કે તું તું જ છો તો કે ના હું તો હું જ છું તું સુઈ જાય છે તો સવારે જાગે તો કોઈ બીજો આવી જાય છે કે તું તું જ તો હું હું જ છું તો બસ આ બધી જગ્યાએ તું તું જે જે જાણે છે છે કે હું હું છું એ એ આત્મા છે અને એના જ્ઞાનની અંદર મસ્ત બન તો તને ક્યારેય પણ કોઈ પ્રકારનું વિઘ્ન નહીં આવે અને અષ્ટાવક્ર ઋષિ દ્વારા જનક રાજાએ જ્યારે આ જ્ઞાનને મેળવ્યું ત્યારે જનક રાજા એમ કહેતા મિથિલાયમ પ્રદીપતાયમ ન મે દહિય કિંચન મિથિલા આખી બળી જાય મારું કાંઈ બળતું નથી વિચાર તો કરવો પડશે ને શ્રીજી મહારાજ વચનાવતમાં કે પામ્યો હોય વિચાર વિના કોઈ વાત શક્ય નથી વાલા ભક્તો આપણે શ્રોતાઓ છીએ મુક્તાનંદ સ્વામી આ ગ્રંથના વક્તા છે આધારાનંદ સ્વામી આ ગ્રંથના લેખક છે અને અત્યારે સ્વયં બાલપ્રભુ ઘનશ્યામ ગનશ્યામ આ તરંગના વક્તા ભક્તિ માતાના માધ્યમે છે હું તમે શ્રોતા છીએ થોડું વિચારીએ આંખ બંધ કરીને કેટલી મારીને તમારી ઉંમર થઈ છે આ પૃથ્વી ઉપર આપણે ત્રીસ વર્ષથી હોઈએ પાંત્રીસ વરસથી હોઈએ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી પંચ્યાસી નેવું જેટલા વરસથી હોઈએ સો વર્ષ હું માનું છું કે આ શ્રોતાઓ જેટલા સાંભળતા હશે એમાં સો ઉપરનું એક નહીં હોય જેટલા વર્ષથી આપણે આ પૃથ્વી ઉપર છીએ એટલા વર્ષોમાં એક વર્ષ વધારે ઉમેરો એક જ વર્ષ આપણો જન્મ ઓગણીસો પચાસ માં થયો હોય તો એવું વિચારો કે ઓગણીસો ઓગણપચાસ આપણો જન્મ ઓગણીસો એસી માં થયો હોય તો વિચારો કે ઓગણીસો ને ઓગણ જેટલા વર્ષ થયા છે એમાં એક વર્ષ વધારે ઉમેરો એક વર્ષ વધારે ઉમેરીને પાછળ જતા રહો જે સાલમાં જન્મ થયો છે એના એક વર્ષ પહેલાની સાલ ઓગણીસો પંચોતેરમાં જન્મ થયો તો ઓગણીસો ચુમ્મોતેર ઓગણીસો ને સાહીઠ માં જન્મ થયો તો ઓગણીસો ઓગણસાઠ એ સાલમાં આ પૃથ્વી હતી જ એ સાલમાં આ અમેરિકા હતું જ એ સાલમાં આ પૃથ્વી ઉપર ઘણા બધા આપણને જે પછીથી મળ્યા એ લોકો પણ હતા જ બધા હતા આ પૃથ્વી ઉપર કેટલાય એવા છે કે જે આપણા પછી આવ્યા એને આપણે જોયા અને આપણા પહેલા જતા રહ્યા દેખાતા નથી આ પૃથ્વી ઉપર આપણે એ એક વર્ષ પહેલા જ્યાં હતા એ ક્યાં હતા એ આપણને ખબર નથી આટલા વર્ષોના ઇતિહાસ આપણને ખબર છે જ્યારથી આપણો જન્મ થયો એમાં પણ શરૂઆતના બાળપણના પહેલા પાંચ વર્ષ સુધીની લગભગ સ્મૃતિ હોતી નથી લગભગ કે હું ક્યાં હતો મંદિરમાં હતો કેમ ભરતો હતો ક્યાં એ લગભગ સ્મૃતિ જતી રહેતી હોય છે અને પહેલા બે કે અઢી કે ત્રણ વર્ષની સ્મૃતિ તો લગભગ કોઈને હોતી નથી કારણ કે અતિ બાળક હોય બુદ્ધિનો વિકાસ પણ એટલી સ્મૃતિ શક્તિ તેજ ન હોય એના કારણે એ યાદ નથી રહેતું હોતું પરંતુ આપણી ઉંમર એમાં એક વર્ષ ઉમેરીને આપણે ક્યાં હતા શું કરતા હતા એવું જ્યારે ગોતીશું ત્યારે હોની શોધ તરત થશે આત્મ દર્શન કરવાની જરૂર નથી પણ આત્માને અનુભવવાની અને આત્માને જાણવાની અને આત્મા જે તત્વ હું પોતે છું એ તત્વને ઓળખવાની જરૂર ચોક્કસ છે મારું એડ્રેસ કહ્યું મારું એડ્રેસ કહ્યું અહીં આગળ શ્રીજી મહારાજ કે છે કે હેમાં એ જીવાત્મા જે છે એ જાગ્રત અને સુસુપ્તી એ ત્રણ અવસ્થાઓથી જુદો છે ત્રણ અવસ્થાઓ છે આપણી જાગ્રત જાગ્રત એટલે અત્યારે આપણે બેઠા છીએ જાગતા સ્વપ્ન રાત્રે સૂઈએ છે અને સ્વપ્ન આવે છે એ સ્વપ્ન અવસ્થા છે અને સ્વપ્ન પણ ન હોય ને જાગ્રત પણ ન હોય અને બસ ઘેરી નિંદ્રામાં હોઈએ એ સુસુપ્તિ અવસ્થા છે ત્રણેય અવસ્થા એકાબીજામાં મિશ્રિત પણ હોય ઘણા જાગતા હોય તો સ્વપ્નુ જોતા હોય જાગતા બેઠા હોય પણ ક્યાંય પૂગ્યા હોય એ જાગતા સ્વપ્નુ જોવે છે એ જાગ્રતમાં સ્વપ્ન એ બધી અવસ્થાઓના ઘણા પ્રકાર છે પરંતુ એ ત્રણેય અવસ્થાઓથી જીવાતમાં જુદો છે જીવાતમાં જાગ્રત નથી જીવાતમાં સુસુપ્ત નથી જીવાતમાં સ્વપ્ન અવસ્થા વાળો નથી એ તો એનાથી જુદો છે એ તો જાગ્રત ને જોવા વાળો છે જીવાતમાં તો સ્વપ્ન ને જોવા વાળો છે જીવાતમાં તો સુસુપ્ત જોવા વાળો છે પરંતુ થયું શું કે કોઈ રાજા હોય અને પોતાના રાજમેલમાં બેઠો હોય અને રાજમેલની અંદર બેઠો બેઠો અટારીઓમાંથી દેશની અંદર એને શું થાય છે નગરમાં શું થાય છે બારીમથી જોતો હોય એમ કાયા નગરમાં હૃદયને વિશે જીવરૂપી રાજા બેઠો છે અને એની આ બધી બારીઓ છે આંખ ના બધી બારીઓ છે જોવે છે રાજા અંદર બેઠો બેઠો પણ થઈ ગયું એવું કે એવો આ જોવામાં મસ્ત થઈ ગયો ને તે આંખ નાક કાન જીભ એ રૂપે થઈ ગયો એ તો એનાથી જુદો છે પણ એ ઇન્દ્રિયોના રૂપે થઈ ગયો ઇન્દ્રિયોનો ઢાળો બહાર જગત તરફ છે એટલે રાજા પણ જગત તરફ ખેંચાવા લાગ્યો ખરેખર તો એનું જેવું સુખ છે એનો જેવો આનંદ છે એનો જેવો પ્રકાશ છે એની અંદર જેટલો આનંદનો સમુદ્ર પડ્યો છે એટલો ક્યાંય નથી પણ એને ક્યારેય પણ પોતે પોતાને જોવાનો પ્રયત્ન કર્યો નથી પોતે પોતાને જાણવાનો પ્રયત્ન કર્યો નથી એ જીવ સ્થૂળ સૂક્ષ્મ કારણ એ ત્રણ શરીરથી પણ જુદો છે સ્થૂળ સૂક્ષ્મને કારણ એવા ત્રણ શરીર છે આપણા સ્થૂળ આ હાડમાસ ચામડાનું જે શરીર દેખાય છે પૃથ્વી જળ તેજ વાયુને આકાશ પાંચ તત્વનું જે આ શરીર દેખાય છે સ્થૂળ શરીર છે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો ચાર અંતઃકરણ અને પંચ પ્રાણ એવું ઓગણીસ તત્વનું જે શરીર છે એને સૂક્ષ્મ શરીર કહેવાય છે અને કારણ શરીર વાસનામય જે શરીર છે એ કારણ શરીર છે એક તમને એક્ઝામ્પલ આપું સાદુ તમે વિડીયો કેસેટ જે પહેલાના જમાનાની અંદર આવતી પેલી મોટી એ વિડીયો કેસેટ જોઈ હશે એ વિડીયો કેસેટની અંદર બારનું એનું મોડલ છે ને સ્થૂળ શરીર પછી અંદર જે એની કાળી પટ્ટી દેખાય છે ને એ કાળી પટ્ટી એનું સૂક્ષ્મ શરીર એવું સમજો અને કાળી પટ્ટી ઉપર ચિત્રપન છે એ કાળી પટ્ટી ઉપર તબલા છે અંદર ગીત છે મ્યુઝિક છે એ બધું જ છે પણ એ આપણને સંભળાતું નથી પણ અંદર છે કાળી પટ્ટીની ઉપર એ કારણ શરીર છે કારણ શરીર દેખાતું નથી પણ તમામ શરીરોની ઉત્પત્તિનું મૂળ કારણ શરીર છે અને જીવાતમાં હાવ નોખો છે હાવ નોખો છે ટીવી તો હાવ નોખું છે પણ પેલી કેસેટ નાખો એટલે અંદર ચિત્ર ટીવીમાં એ દેખાવા લાગે એમ આ કારણ શરીરમાં ભાવ પડેલા હોય જીવાત્મા એ ત્રણે શરીરની અંદર માને છે એટલે કારણ શરીરમાં જે ભાવ હોય એને જીવ એવું માને કે હું આ જમું તો હું સુખી થઉં આનો હું સ્પર્શ કરું તો હું સુખી થઉં આ શુંઘી લઉં તો હું સુખી થઉં આ ચાખી લઉં તો હું સુખી થઉં પણ જીવાત્મા ક્યારેય એવું વિચારે છે કે આટલા આટલા વર્ષોથી મેં જે ચાખ્યું પણ હજુ પણ એની તૃપ્તિ થતી નથી અને જે કઈ સુંદર છે એ તો એ જીવાત્માને લઈને કોઈ ફૂલ સુંદર દેખાય છે ચૈતન્યના કારણે સુંદર દેખાય છે છોડ ઉપરથી ફૂલ ઉતરી જાય બે દિવસમાં કરમાઈ જાય છે કોઈ સુંદર વ્યક્તિ આ પૃથ્વી પર દેખાતી હોય બહુ રૂપાળી દેખાતી હોય પરંતુ એમાંથી એનો જીવાત્મા નીકળે હુકાઈ ગયેલી ખીલ ખોડી હોય ને એવો માણસ થઈ જાય છે તમે જો એક મહાપુરુષોના શરીર સિવાય એક મહાપુરુષોની મુખ મુદ્રા સિવાય જગતના તમામ વ્યક્તિઓ જ્યારે મૃત્યુને પામે છે ત્યારે એનો મુખારવિંદ કરમાઈ જાય છે એનો ફેસ પણ બદલાઈ જાય છે તમે મૃત્યુ પામેલા વ્યક્તિઓને જોયા જ હશે મૃત્યુ પામતા પહેલા એની આભા એની પ્રભા મૃત્યુ પામતા પહેલા ભલે ઉંમરવાળા હોય તો પણ મૃત્યુ પામતા પહેલા એની જે આભા પ્રભાને એમાં જે પ્રકાશ દેખાતો હોય એ મૃત્યુ પામ્યા પછી દેખાતો નથી ત્યાર પછી દેખાય છે અંધકારમય દેખાય છે તો પ્રકાશક કોણ હતું પ્રકાશક જીવાત્મા હતો એ જીવાત્મા છે એ જ મારું તમારું સ્વરૂપ છે એવા જીવાત્માઓ અનેક છે એ મહારાજે કીધું પરમાત્મા એક છે માયા એક છે જીવાત્મા અનેક છે એ શરીરોથી જુદો છે છતાં બધાની સાથે અનુપમ રીતે તાદાત્મ્ય સંબંધથી બંધાયેલો છે અને જીવને યથાર્થ જ્ઞાન નહીં હોવાને કારણે પોતાને દેહ ઇન્દ્રિયોને અંતકરણ રૂપે માને છે આ શરીર તેજ હું જ્ઞાન એને ભૂલાઈ જાય છે સાચું સ્વસ્વરૂપની દ્રષ્ટિએ વિચારીએ તો જીવાતમાં દેહ ઇન્દ્રિયો દેવતા મન અને પ્રાણ તે સૌથી વિલક્ષણ છે અને જુદો છે જેમ તપાવેલા લોઢાને ગોળામાં અગ્નિ તદાત્મકપણે વ્યાપીને રહે છે ત્યારે તે અગ્નિ ગોળાથી ભિન્ન હોવા છતાં ગોળા દ્વારા દાહક અને લાલ પ્રકાશને પ્રગટ કરે છે આપ કે સ્વરૂપ કરી કે તે હો सबसे विलक्षण रहे अनल लोह के गोले में जैसे अनल लोह के गोले में जैसे तदात्मक पान करी के तैसे तदात्मक पान करी के तैसे આપ કે સ્વરૂપ કરી કે તે હો પોતાના સ્વરૂપથી જ્યારે જોવે ત્યારે એને દેહ ઇન્દ્રિયો દેવતા મન અને પ્રાણ સૌથી પોતાનું સ્વરૂપ જુદું જણાય જ્યારે વિચારે ને તો જ આ ખબર પડે એકાંતમાં બેસીને વિચારવું આટલા વર્ષો પહેલાં મારા જન્મના એક વર્ષ પહેલાં ક્યાં હતો શું હતો એ જે હતો એ જ હું છું અને આજથી પચીસ પચાસ સો બસો વર્ષ પછી હું ક્યાં હોઈશ મારે પુરુષોત્તમ નારાયણના ધામને પામવાનું છે આ શરીર તો પડવાનું જ છે આ શરીર તે હું નથી એવું જ સતત અનુસંધાન રાખવું એટલું જ આત્મદર્શનની જરૂર છે આપણે કાંઈ આત્માને જેમ આત્મદર્શન ની પાછળ બધા જાય છે એમ આપણે પડવાની જરૂર નથી મહારાજે ના પાડી અમે આત્મદર્શનની જે વાતો કરીએ છીએ કે આત્માની વાતો કરીએ છીએ દેહ હાથમાંથી નોખો એટલી માટે જ કરીએ છીએ એટલા માટે જ કરીએ છીએ એટલું સમજાઈ ગયું પછી પરમાત્મા પાછળ પડે અને પરમાત્માની પાછળ પડે એટલે ભગવાનની ઉપાસના એ કરીને આત્મદર્શન એને થાય છે પ્રકાશને મધ્યે પોતાના આત્માના પ્રકાશને મધ્યને પુરુષોત્તમની મૂર્તિ દેખાય છે આત્મદર્શનને પરમાત્માનું દર્શન બે થાય છે આપણો માર્ગ આત્મદર્શનનો નથી પરંતુ આત્માના ચિંતનનો ચોક્કસ છે આપણા શ્રીજી મહારાજનો મત આત્મદર્શન તરફનો નથી કે આત્મદર્શન તરફ બહુ વજન શ્રીજી મહારાજે મૂક્યું નથી પરંતુ આત્મા હું દેહ થી જુદો છું એના ચિંતન નોખો છે હું અક્ષર છું બ્રહ્મ છું આવું પોતાના સ્વરૂપને માનવું એની ઉપર વજન બહુ વખત આપ્યું બહુ વખત આપીશ કેસરી કેરા ગંધ થી કરી કોટી ત્રાશે તેમ આત્માના ઉદ્યોત થી અજ્ઞાન અનુભવી સિંહ હોય એ જંગલમાં ત્રાડ નાખે ને તો હજારો હાથી હોય ને એને ત્રાસ થઈ જાય કેસરી કેરા ગંધ થી કરી કોટી ત્રાસે રે કેસરીનો ગંધ આવે કેસરીનો અવાજ આવે તો મોટા 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 હાથી હોય ને એ હાથીને પણ હૃદયમાં ત્રાસ ઉપજી કે આપણને ફાડી ખાશે એમ તેમ આત્માના અજ્ઞાન રે તેમ આત્મા હું છું એવું મનાય અને એવું માનીને એ પ્રમાણે વર્તે બધું અજ્ઞાન ભાગી જાય પછી અજ્ઞાન ન રહે રવીન્દ્રનાથ ટાગોર એમને બહુ મોટો એવોર્ડ મળ્યો નોબલ પ્રાઇઝ મળ્યું જ્યારે એમને નોબલ પ્રાઇઝ મળ્યું પછી એમની બહુ મોટી એક સન્માન સભા હતી અને સન્માન સભાની અંદર પાંચ દસ હજાર માણસો ભેગા થયેલા હશે જે માઇક સંચાલક એનાઉન્સ કરવાવાળા હોય એને એમ કીધું વખાણ તો કરે ને આવો મોટું વ્યક્તિત્વવાળો વ્યક્તિ હોય અને આવું મોટું એને કારકિર્દી મેળવી હોય વખાણ તો કરે વખાણ કરતા કરતા એમ કે છે કે આ દેશનો કે આ સભામાં બેઠેલો એવો કયો વ્યક્તિ છે કે જે રવિન્દ્રનાથ ટાગોરને નથી ઓળખતો કોઈ હોય તો મને બતાવો કોઈ હોય તો આંગળી ઊંચી કરે કે હું નથી ઓળખતો એમ એટલે કે એટલી પ્રતિભાવાળી આ વ્યક્તિ છે કે બધા જ ઓળખે અને ત્યારે પાંચ મિનિટ સુધી સભામાં સન્નાટો છવાઈ ગયો પરંતુ રવિન્દ્રનાથે તે દિવસે આંગળી ઊંચી કરી આખી સભા હસવા લાગી રવિન્દ્રનાથ ટાગોરને કોણ નથી ઓળખતું તો રવિન્દ્રનાથે પોતે આંગળી ઊંચી કરી અને ત્યારે ઓલો પૂછે છે કે સાહેબ તમે પોતાને તો કે હા હું મને પોતાને નથી ઓળખતો જગત રવિન્દ્રનાથને ઓળખે છે પરંતુ રવિન્દ્રનાથને હજુ મેં નથી જોયા વિચારો તો ખરા એ કેટલી કેટલી ગજબની વાત કહેવાય કે આટલી આટલી ભાષાઓનું ઘણાને કેટલી ઉર્દુ આવડે ફારસી આવે અંગ્રેજી આવડે હિન્દી આવડે ગુજરાતી આવડે મલયાલમ આવડે કન્નડ આવડે બધી ભાષાઓ આવડતી હોય એવા ઘણા પૃથ્વી પર છે ઘણા એવા છે જે અવકાશની અંદર મોટા મોટા યાનો છોડે છે ઘણા એવા છે કે જે નવી નવી શોધખોળો કરે છે ઘણા કેવા છે કે જે એક ડાન્સ કરે તો આખી દુનિયાની પાછળ પાગલ થઈ જાય છે અરે ઘણા એ અભિનેતાઓ અને ઘણા એવા માણસો છે કે જેનું નામ પડે ને લાખો માણસો ભેગા થઈ જાય છે પરંતુ એને પોતાના આત્માને ન ઓળખ્યો અને આત્માને રહેલા પરમાત્માને ન ઓળખ્યા એની એ કળા એને જન્મ મને મૃત્યુના ચક્કરમાંથી નહીં છોડાઈ શકે ચંદ્રની શોધખોળ કરવાવાળાનું જન્મ મૃત્યુ નથી ટળી જતું ફોન કે કેમેરાની શોધખોળ કરવાવાળાનું જન્મ જન્મને મૃત્યુ નથી ટળી જતું લાખો માણસ જેના નામ ઉપર ભેગા થઈ જાય એના કારણેનું જન્મને મૃત્યુ નથી ટળી જતું કોઈ દેશના સરસ કાયદા બનાવી દે એના કારણેનું જન્મને મૃત્યુ નથી ટળી જતું સારી ભાષાઓના જ્ઞાતા હોવાથી જન્મને મૃત્યુ નથી ટળી જતું અરે શાસ્ત્રોના ઉપદેશતા હોવા છતાં પણ જન્મને મૃત્યુ નથી ટળી જતું હોતું શાસ્ત્રોનો ઉપદેશતા થઈ ગયો હોય હજારોને ઉપદેશ આપતો થઈ ગયો હોય પરંતુ પોતાના આત્માનો ઉદ્યોગ કરેલો ન હોય તો હજારોને ઉપદેશ આપવા છતાં આત્માના હજારોને જ્ઞાન આપવા છતાં પણ જો એને પોતાના પોતે આત્મચિંતન ન કરેલું હોય તેનું એનું જન્મને મૃત્યુ નથી ટળી શકતું માટે શ્રીજી મહારાજ કે છે વિચારને પામ્યો હોય પંચાળાનું પહેલું બુદ્ધિવાળાનું વચનામૃત વિચારને પામ્યો હોય વિચાર વાળો મહારાજને બહુ ગમે વિચારવાળો બહુ ગમે દિવસમાં એક વખત તો વિચાર કરીએ હું કોણ છું શા માટે છું કેટલા દિવસ છું હું જેના માટે આ પૃથ્વી પર છું અને જે માટે છું એનું એ માટેનો હું શું પ્રયત્ન કરું છું આવું વિચારીએ આટલું તો વિચિંતન કરીએ આપણે આટલી કથાઓ સાંભળતા હોઈએ કરતા હોઈએ સ્વામીએ વાતોમાં કીધું વાતો તો બહુ કરે અને વાતો સાંભળે બહુ પણ બે ઘડી એમ ના વિચારે કે હું અક્ષર છું આત્મા છું હું આત્મા છું અક્ષર છું આવું બે ગળી ભજન ના થાય માટે બે ઇન્દ્રિયો દેવતા મન પ્રાણ એ સૌથી વિલક્ષણ પોતાનો આત્મા છે તન સુકાય પિંજર કરે ઘટે રેન દિન ધ્યાન તન સુકાઈ પિંજર કરે ધરે તુલસી મીટે પિંજર કરે પણ જો વિચાર ના કરે તો તુલસીદાસજી કે એને જ્ઞાન ન થાય તપાવેલા લોઢાના ગોડાની અંદર અગ્નિ તદાત્મકપણે વ્યાપીન રહે છે તદાત્મક એટલે એકરૂપ થઈ જાય છે લોઢાનો ગોળો હોય એને તપાવવામાં આવે તો અગ્નિ તો લોઢાથી જુદો છે તો અગ્નિ લોઢાથી જુદો છે છતાંય પણ એ અગ્નિ જ્યારે એ લોઢું તપેલું હોય ત્યારે એ લોઢા સાથે તદાત્મકપણાને પામેલો દેખાય છે એમ આત્મા એ આત્મા આ શરીરની સાથે તદાત્મકપનાને પામેલો દેખાય છે પરંતુ છે તો એનાથી જુદો જેમ અગ્નિ લોઢાથી જુદું છે કઈ લોઢું લાલ નથી પરંતુ લોઢું અગ્નિના કારણે લાલ દેખાય છે એમાં શરીર છે એ શરીર કાંઈ સુખરૂપ નથી શરીરમાં કોઈ આનંદ નથી ઇન્દ્રિયોમાં કાંઈ આનંદ નથી આંખમાં કોઈ આનંદ નથી આનંદ તો આત્મામાં છે પણ એના કારણે એ આત્માને લઈને દેખાય છે સાંભળો સ્વામીની વાત પ્રકરણ પહેલાની ત્રણસો ને બેતાલીસ વાત છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી કથા કરે અમારો નંબર આવી ગયો કીર્તન કરે વાતો કરે પણ આ દે હું નહીં એમ માને નહીં ઇતના કઠિન હૈ કથા કો વાળે એ કઠિન હે કીર્તન ગાને વાલે એ કઠિન હૈ એ કઠિન એસા ગુણાદિત સ્વામી કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ હું નહીં એમ માને નહીં માટે આઠે પોર ભજન કરવું હું દેહ નહીં દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું દેહમાં રહ્યો એવો જે હું એ આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું આવું પોર ભજન કરવું સ્વામી કરવું તો સ્વામી એન્ડ સ્વામીન ક્યારે કરવું સ્વામીનો કહેવાનો અર્થ એવો છે તમે જે કંઈ કરો એમાં આ વાતનું અનુસંધાન રાખો આપણે અનુસંધાન શું રાખીએ હું ફલાનો સ્વામી હું ફલાનો સાધુ અત્યારે આ ગ્રંથની કથા કરું છું હું ફલાનું હરિભગત માળા કરું છું હું આ હરિભગત એ કથા સાંભળું છું મારું આ નામ મારી આટલી ઉંમર મારું આવું શરીર મારું આવું ગામ એ આપણને ભૂલાતું જ નથી દાદા ભૂલાતું જ નથી મારું ગામ મારું નામ આ આપણને ભૂલાતું જ નથી મારી ઉંમર મારી તાકાત મારી વિદવત્તા મારી કળા ચાતુરી આ ભૂલાતું જ નથી એ છે આ શરીરનો શરીરના સંબંધોને યાદ રાખીને થતી આપણી ભક્તિ છે શરીરના સંબંધોની સ્મૃતિએ સહિત થતી આપણી કથા વાર્તાને કીર્તન છે ટૂંકમાં દેહાત્મ ભાવે સહિત થતું ભજન દેહાત્મ ભાવે સહિત થતી વાતું દેહાત્મ ભાવે સહિત શ્રવણ થતી કથા એ આપણને જેટલી અસરકારક થવી જોઈએ એટલી અસરકારક કરવા અને સાંભળવા છતાં થતી નથી કારણ કે આપણે દેહાત્મ ભાવમાં રહીને કરતા હોઈએ છીએ મોટા સાધુના શબ્દો તો ખોટા ન જ હોય ને આ તો વિચાર માંગી લે એવું છે વિચાર માંગી લે અને ખરેખર માર્ગ આજ સાચો છે આજ માર્ગ સાચો છે થોડું તો જ ભગવાનના ભક્તો નોટો બનાવી નોટું ડાયરીઓ રાખવી નોટું બનાવી અને નિત્ય પૂજામાં વાંચો એવું લખેલું વાંચો નિત્ય વાંચીએ દિવસની અંદર ખિસ્સામાં ચિઠ્ઠી મૂકી રાખીએ હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું ગુણાદિતાનંદ સ્વામીનો મોટા સાધુનો અભિપ્રાય આ છે અને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાંડ અખંડ રહ્યા છે આવું વિચારવું એ કેવા છે તો સર્વ અવતારના અવતારી છે સર્વકારણના કારણ છે એ આગળ હમણાં મહારાજ કહેશે પરમાત્માનું સ્વરૂપ પણ આ મોટા સાધુનો અભિપ્રાય આવો છે આમને વાત કરતા વાત યાદ આવી ગઈ સીધી માટે આત્મા દેહથી જુદો છે આવો વિચાર ચોક્કસ ભગવાનના ભક્તો આપણે બધાએ કરવો જોઈએ ત્યારે તે અગ્નિ ગોળાથી ભિન્ન હોવા છતાં ગોળા દ્વારા દાહક અને લાલ પ્રકાશને પ્રગટ કરે છે એ રીતે જીવાત્મા દેહાદિતમાં તદાત્મકપણાને વ્યાપીને રહેલો દેખાય છે પણ વાસ્તવમાં દેહાદિકથી જુદો છે જાનપણું ને પ્રકાશપણું ઇત્યાદિથી વિલક્ષણપણે અનુભવાય છે આવી રીતે પોતાનો આત્મા દેહાદિક ગુણોથી ભિન્ન દેખાતો હોવા છતાં યથાર્થ રૂપમાં તેને મુખથી કહી શકાતું નથી જુદો દેખાય છે તો યથાર્થ એને કોઈ જોતું જાણતું નથી કેવી રીતે જતો રહે છે શરીરમાંથી નીકળીને કોઈને દેખાતો નથી અનુસરખો છે વિભૂ સ્વરૂપ છે ચૈતન્ય છે અને કેટલો ગજબનો છે કેટલું જોરદાર સંચાલન કરે છે બધું કેટલું જોરદાર સંચાલન કરે છે એ આપણે છીએ આપણે જયારે આપણા સ્વરૂપને જાણી લઈએ આપણું એડ્રેસ કયું ઘણીક વખત વ્યક્તિને પોતાનું એડ્રેસ નથી ખબર હોતી રામકૃષ્ણ પરમહંસ હતા ને માતાજીના ઉપાસક હતા દેવી સિદ્ધ હતી એમને અને સત્પુરુષો હોય છે પરોક્ષમાં પણ સત્પુરુષો હોય છે પરોક્ષ દેવી દેવતાઓને ભજવા વાળા પણ સત્પુરુષો હોય છે શિષ્ણ અને ઉદરમાંથી જેને વિરક્તિ છે એ સાચા સત્પુરુષ છે એને જગતની અંદર સ્ત્રી પુરુષના જે વિષયો છે એ તરફની જેને આસક્તિ નથી જેને સંકલ્પ માત્ર નથી અને ઉદર એને વિશેનો જેને સંકલ્પ નથી વિચાર નથી એ સત્પુરુષો છે રામકૃષ્ણ પરમંશ દેવી ઉપાસકતા માતાજીની એમને સિદ્ધિ હતી એક વ્યક્તિ એમની પાસે આવ્યો છે અને આવી અને રામકૃષ્ણ પરમહંસને એમ કે છે કે તમને માતાજી તમારી સાથે વાતો કરે છે આવું મેં સાંભળ્યું છે તો એ સાચું છે રામકૃષ્ણ પરમહંસ કે બિલકુલ સાચું છે માતાજી મને મળે છે મારી સાથે વાત પણ કરે છે તું ને હું જેમ બેઠા છીએ એમ સામા સામી બેસીને વાતો કરીએ છીએ અઠવાડિયામાં એક બે વખત મને એવો અનુભવ થાય છે પરમાત્માના જે ભક્તો હોય ભગવાનના મહાપુરુષો હોય છે એના જીવનની અંદર આવું હોય છે સદ્ગુરુ ગોપાળન સ્વામીએ કીધું કે જે ભગવાનના મોટા પુરુષો હોય એ તો ભગવાનની સાથે તદાત્મકપનાને પામેલા હોય બે મિત્રની જેમ વર્તતા હોય એ ધારે ત્યારે ભગવાન એની સાથે આવે વાતો કરે બોલે કઈ પૂછવું હોય તો પૂછી લે ભગવાનને એને કંઈ કહેવું હોય તો કહી દે આવું ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં પોતાનું વૃતાંત કીધેલું છે અને ત્યારે અજ્ઞાનીએ પૂછવા વળાએ પૂછ્યું છે કે એવા પુરુષ આ પૃથ્વી પર હજે ગોપાળન સ્વામી કે બે હાથ ને ચાર હાથ છેટે હોય જો ઓળખાય તો નથી ઓળખાતા રામકૃષ્ણ પરમહંસ કે હું વાતો કરું છું મને અઠવાડિયામાં એક બે વખત મળે છે ઓલો કે તો તમે એક મારું કામ કરો આ વખતે તમને જ્યારે તમારા માતાજી મળે તો તમે એક વખત મારે ઘેર મોકલી દો એમને મારે મળવું છે રામકૃષ્ણ પરમહંસ કે વાંધો નહીં મોકલી દઈશ હું તમારે ત્યાં પણ મને તમારું એડ્રેસ આપો ઓલો વ્યક્તિ કઈ સમજી ના ગયો એડ્રેસ મહાપુરુષોની ભાષા બહુ બહુ હોય 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 છે 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 ગંભીર એડ્રેસ આપો એટલે આને એની ફેક્ટરીનું કંઈક કાર્ડ કાઢીને આપ્યું કે રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ આ તો તારી ફેક્ટરીનું એડ્રેસ છે તો કે પરમહંસ હું નવ થી બાર હવાર અહીંયા જોઉં છું પણ આ તારી ફેક્ટરીનું તમારું ક્યુ એડ્રેસ એટલે આને એમ થયું કે હજુ હું વધારે સમય ક્યાં હોઉં એવું મહાત્મા જાણવા માંગતા હશે એટલે બીજું કાર્ડ કાઢીને કીધું આ મારી ઓફિસનું એડ્રેસ છે બાર થી પાંચ હું અહીંયા જોઉં છું એટલે ઓલા પરમહંસ કે મારે તો તમારું એડ્રેસ જોઈએ છે અને એમ વિચાર થયો કે પરમંશ ઘરનું એડ્રેસ માગતા હશે એટલે એને ઘરનું એડ્રેસ આપ્યું કે હવે હાંજના પાંચ થી હવારના નવ હું અહીંયા જોઉં છું આની ઉપર મોકલી દેજો પરમહંસ કે આ તો તમારા ઘરનું એડ્રેસ છે તમારું એડ્રેસ ક્યુ આ તો ઘરનું છે કે આ સોસાયટીની અંદર આ આ નંબરનું મકાન એ તો ઘરનું એડ્રેસ થયું તમે કીધું આ સ્ટ્રીટ ઉપર આ ફેક્ટરી તો ફેક્ટરીનું એડ્રેસ થયું તમારી ઓફિસનું એડ્રેસ થયું પણ તમારું એડ્રેસ કયું ઓલો કે એ તો મને ખબર નથી આવે મારું એડ્રેસ કયું કંઈક આપણું આવું જ નથી લાગતું આપણે ઘણાને એડ્રેસ આપી દીધા છે ને આપણા કોઈ આપણને પૂછ્યું એ તમારું એડ્રેસ કયું તો આપણે આપી દીધું હોય ને અમારું સંતોનું એડ્રેસ અમે દીધું હોય ને ટેન વેસ્ટ સમરસે સ્ટ્રીટ અમારે ઇમિગ્રેશન એડ્રેસ લખવાનું થાય તો ક્યુ લખવું ત્યાં તો કઈ લખાય નહીં કે આત્મા અમારા હૃદય આકાશ બેઠેલા છે ક્યાં ગોતવા આવે ઓલો આ ના વ્યવહાર માટે ભલે આપણે એડ્રેસ લખીએ પણ થોડો વિચાર કરીએ કે આપણને આપણું એડ્રેસ ખબર ખરી આપણને આપણું જે એડ્રેસ છે આપણી જે જગ્યા છે આપણે જ્યાં બેઠા છીએ એ જગ્યાની આપણે કોઈ દી વિચાર જ નથી કરતા જ્યાં બેઠા છીએ એને જાણતા નથી ને આખા જગતનું જાણીએ છીએ અને પાછા પોતાની જાતને બુદ્ધિવાળા માનીએ છીએ કેટલું આશ્ચર્ય છે મૂર્ખના રાજા હોવા છતાં પણ આપણે આપણી જાતને બુદ્ધિવાળા માનીએ છીએ શ્રીજી મહારાજ પ્રથમના વિશ્વમાં કહે છે જોનારો પોતે પોતાને જોતો નથી એ નીચમાં નીચ છે ઘેલામાં ઘેલો છે મૂર્ખમાં મૂર્ખ છે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે ચાર આટલા સરસ મજાના ટાઈટલ શ્રીજી મહારાજે દીધા છે અને પ્રેમથી આપણે પહેરી લેવા જેવા છે જો આપણે આવું વિચારતા ન હોઈએ તો આપણને પોતાના એડ્રેસની ખબર નથી હું ક્યાં છું ક્યાં છું માટે જે હાથમાં એવો છે નૈનમ છિંદનતી શસ્ત્રાની નૈનમ દહતી પાવક જે ક્યારેય છેદાતો નથી જે ક્યારેય સળગતો નથી વાસંસી જીરનાની યથાવિહાય જેવી રીતે કપડાઓ જૂના થાય અને બદલીએ છે એમ શરીર બદલ્યા કરવાવાળો જે આત્મા છે એ આપણે છીએ એ વિચારને બાલપ્રભુ ઘનશ્યામ પોતાની માતાને કહે છે હે માં આત્માનું જ્ઞાન જીવાત્માએ પહેલા સિદ્ધ કરવું અતિ જરૂરી છે કારણ કે એ જ્ઞાન જો એને સિદ્ધ થશે તો જે વસ્તુ જેવી છે એવી એને દેખાશે જે વસ્તુ જેવી છે દેખાશે અને જેવી છે દેખાશે તો જેવી રીતે વર્તાશે શિવલાલ શેઠ બોટાદના બોટાદના શિવલાલ શેઠના ઘરની અંદર બહુ મોટો એક પ્રસંગ હતો માંગલિક પ્રસંગ અને માંગલિક પ્રસંગની અંદર અનેક સંબંધીઓ આવેલા એ અનેક સંબંધીઓ આવેલા એમાં શિવલાલ શેઠના ઘણા બધા સંબંધીઓ જે હતા એમના સાડી એ રોકાયેલા લગભગ એ પ્રસંગને પૂરો થયે ચાર મહિના થઈ ગયા હતા પણ ઓલા સાડી રોકાયેલા રોજ શિવલાલ શેઠનો ક્રમ હતો સવારની અંદર મંદિરે જવું દિવસમાં ગમે એટલા સંબંધીઓ આવ્યા હોય ઘરમાં અરે ઘરના પણ સંબંધીઓ હોય પણ એમની ભેગા બહુ બેઠા વાતો ના કર્યા કરે સત્સંગની વાત પૂરતી વાતો કરી કાંઈક થોડું વ્યવહારનું હોય એ ધંધે જઈ અને પાછા અંતદ્રષ્ટિ કરીને ભજન જ કર્યા કરતા ભજન જ કર્યા કરતા આપણું તો હાવ ઊંધું હોય કથા તો સાંભળતા હોઈએ પણ મંદિર આવતા આવતા ગાડીમાં જગતના વ્યવહારની વાતો કરીએ શનિવાર એક દિવસ આપણને ટાઈમ મળતો હોય ભજન કરવાનો ભગવાનની વાતો કરવાનો એમાં પણ મંદિરે આવતા આવતા પણ દોઢ બે કલાક તો આપણે જગતની વાતો કરીએ મંદિરથી પાછા જતા પણ આપણે જગતની વાતો કરીએ અરે મંદિરમાં બેઠા થકા પણ સભા જેવી પૂરી થાય તરત આપણે જગતની વાતો કરીએ આપણને અનુસંધાન જ ક્યાં છે કે મારું એડ્રેસ કયું આપણને અનુસંધાન જ ક્યાં છે કે હું કોણ શા માટે એનું આપણને અનુસંધાન નથી કારણ કે સમ્યક જ્ઞાન આત્માનું આપણી પાસે શાશ્વત રહેતું નથી આપણે વિચારોમાં નથી એ વિચારોને આપણે કેળવ્યા નથી એવા વિચારો આપણે લખ્યા નથી એવું આપણું ચિંતન નથી એવું આપણું મનન નથી અને ચિંતન મનને નિધિદ્યાશ વિના ક્યારેય પણ આત્માનું જ્ઞાન શક્ય નથી અને આત્માના જ્ઞાનની શક્યતા જ્યાં સુધી સંભવતી નથી ત્યાં સુધી પરમાત્માના દર્શન પણ અસંભવ છે પરમાત્માની અનુભૂતિ પણ અસંભવ છે પરમાત્માનું જ્ઞાન પણ અસંભવ છે આત્મા એ પહેલું પગથિયું છે પહેલું જેનું પગથિયું ચડાય એને બીજું પગથિયું થાય એમ પહેલું આત્માનું જ્ઞાન દેહથી હું નોખો છું એ જ્યારે સિદ્ધ થાશે તરત પરમાત્માની અનુભૂતિ થાશે હું બ્રહ્મ છું અક્ષર છું એમ મનાશે તરત પરમાત્માની અનુભૂતિ અરે હું આત્મા છું અક્ષર છું બ્રહ્મ છું આ વિચાર કરવાથી તો સો એ નવ્વાણું પ્રશ્નો સોલ્વ થઈ જાય જીવનના કોઈ પ્રશ્ન જ નહીં એક પણ પ્રશ્ન જીવનમાં ન રાખવો હોય તો એક જ વિચાર એવો જોરદાર છે હું બ્રહ્મ છું અક્ષર છું આત્મા છું આટલો વિચાર આવે ને અને એટલો વિચાર જો રાખે ને તરત બધું ઉડી જાય બહુ સરસ સંતો દ્રષ્ટાંત આપે છે એક સિંહન હતી અને એ સિંહન ગર્ભવતી હતી અને એક ટેકરી પરથી કૂદી અને સિંહ આમ ભાગવા ગઈ એ ભાગવા ગઈ ત્યારે એક સિંહનું બચ્ચું સ્રવી ગયું એ બચ્ચું જે સ્રવી ગયું ને એને ભરવાડ ગેટા બકરા ચરાવા વાળો હતો એના હાથમાં એ બચ્ચું આવી ગયું એને બચ્ચાને લઈ લીધું બચ્ચાને ઉછેરીને ગેટા બકરાનું દૂધ પીને મોટું થયું ગેટા બકરા આખો દી બે 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 કરે એટલે છોક પેલું પણ ગેટાની જેમ એ બે બે કરતું થઈ ગયું ગેટાની જેમ ઘસીને એકાબીજા હારે ચાલતું થઈ ગયું મોટો સિંહ પણ એની ક્રિયા બધી ગેટા બકરા જેવી ગેટા બકરા જવાનું ગેટા બકરા જેવું બોલવાનું ગેટા બકરા જેવું બધું કરવાનું એમાં એક વાર જંગલની અંદર આ આખું ગેટા બકરાનું ટોળું ચરતું હશે ન્યાય એક ડાલ સિંહ આવી ગયો એને ત્રાડ નાખીને ઓલા ગેટા બકરા ભાગ્યા તે આઈ ભાગવા લાગ્યો ભેગો ઓલો સિંહ હતો ને એ સિંહે જોયો કે આ તો મારા જેવો મારા કુળનો મારા વંશનો અને આમ કાં ભાગે ગેટા બકરાની જેમ એટલે આને તો ખાવાનું ભૂલી ગયો ખાવાનું ભૂલી ગયો લો સિંહ કે મારા કુળનો મારા વંશનો આમ ગેટા બકરાને જેમ ભાગે એમ વાલા ભક્તો ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુકાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી આવા મોટા મોટા સદગુરુઓ દાદા ખાચર પર્વતભાઈ આવા બધા મોટા મોટા હરિભક્તો લાડુબાન જીવબા જેવી મોટી મોટી બાઈઓ સ્ત્રી ભક્તો એ બધાય એક કુળના આપણે છીએ એક કુળના છીએ એ લોકો જેમ વર્ત્યા શિવલાલ શેઠાદી જેમ વર્ત્યા એ કુળના આપણે છીએ અને આપણે જ્યારે ઘાસ ખાતા હોઈએ ઘાસ ખાતા હોઈએ સો લાંગન તજી મરી જાય રે કેસરી કેદી ઘાસ ન ખાઈ રે સો લાંગન સો ઉપવાસ કરવા પડે તો કેસરી સિંહ સો ઉપવાસ કરવાના પસંદ કરે પણ ઘાસમાં મોઢું ન નાખે એમ વિષયોમાં મોઢા આપણે એટલે મારવા પડે છે ભગવાન શ્રીહરિને જે મંજૂર નથી એ તરફના ઇન્દ્રિયોને અંધકરના ખેંચાણ આપણા એટલા માટે થઈ રહ્યા છે કે આપણે આપણે જે છીએ એનો વિચાર કરતા નથી હું જે હું પોતે જ સુખરૂપ છું મારે બીજેથી સુખ લેવાની જરૂર જ નથી આત્માનું જેટલું સુખ છે પૂજ્ય ગુરુજી પોતાની કથામાં કે છે કે આત્માનું જ એટલું બધું સુખ છે આત્માનો જ એટલો બધો વૈભવ છે કે કોઈ વ્યક્તિ આત્માના જ ખાલી દર્શન કરે ને તો આત્માના સુખમાં એવો લોભાઈ જાય ને તો પરમાત્માને પણ ભૂલી જાય એટલું તો આત્માનું સુખ છે આત્માનું સુખ એટલું છે તો એ આપણે છીએ પાછા એ પોતે જ આપણે છીએ સુખરૂપ જ આપણે છીએ એને આપણે ભૂલી જઈએ છે ઓલો સિંહ છે ને ઓલાની પાછળ પડ્યો અને એને પકડીને ઉભો રાખ્યો ઓલો કે મને મારશો નહીં મને મારશો નહીં છોડ દો અરે મારશો નહીં ના દીકરા હાલ મારી ભેગા ઉપાડ્યો અને ત્યાંથી ઓલાને થયુંક મને મારી નાખશે લઈ જઈ અને પાણીના તળાવ તળાવો તું ને ત્યાં લઈ જઈને કે આમાં તારું મોઢું જો અને ઓલો મોઢું જોયે અને મારું મોઢું જો તું મારા કુળનો છે આ ગેટા બકરાનો નહીં જો આમ ત્રાળ નાખ અને ત્રાડ નાખી તો ઓલોય ત્રાડ નાખતો થઈ ગયો અને પછી ઓલાને જ્ઞાન થયું ઓહોહ હું તો જંગલનો રાજા સિંહ આ ગેટા બકરાના ટોળામાં ફરતો હોય એમ મારું ને તમારું કંઈક એવું થઈ ગયું છે ઇન્દ્રિયોને અંતઃકરણ રૂપી ગેટા બકરાની ભેગા આવો મોટો સિંહ કુળનો એકાંતિક રૂપી સિંહ કુળનો આત્મા એ અક્ષરધામના અનાદિ મુક્તોની પરંપરાનો આત્મા એ આવા ગેટા બકરાના ટોળામાં ઘૂસી ગયો અને આવે એની ભેગા બે બેન ગે ગે કરતો થઈ ગયો એને મોટા ગુરુજી જેવા સત્પુરુષો આવ્યા અને એ આવે આ બૂમો પાડીને બ્રહ્મ જ્ઞાનની હેલીઓ જગાડીને બ્રહ્મ નાદ જગાડીને એની બોચી જાળીને એને કથા વાર્તા રૂપી દર્પણને કથા વાર્તા રૂપી શુદ્ધ જળની અંદર એનું પ્રતિબિંબ બતાવે છે કે જીવ તું ભ્રમરસ ભોગવનાર સિદ્ધને માયાનો ખાચો માર તું તો વાળો છે તું તો મૂર્તિનો ભોગતા છો આ વિષયનો ભોગતા ક્યાં થઈ ગયો આમ સદગુરુઓ પોકારીને કહે છે અને ત્યારે આ જીવાતમાં આજે જાગીર્યો છે આપણે બધા જાગી રહ્યા છીએ અને જ્યારે સંપૂર્ણ જાગી જઈશું સંપૂર્ણ પોતાની જાતને જ્યારે એ અક્ષરની સાથે એક કરીને વર્તવા લાગીશું ત્યારે એ અનાદી મુક્તો જેટલા છે એટલા જ આપણે શિવલાલ શેઠને પેલી સાડીએ કંઈક થોડું વધારે પીરસી દીધું અને વધારે પીરસ્યું ને ત્યારે શિવલાલ શેઠે આમ ઓછું જોયું ઓહો તમે ક્યારથી ઓલી તો હેપતાઈ જ ગઈ ચાર મહિનાથી આને જમાડું છું આને ખબર નથી હું ક્યાંથી અંદર જતી રહી અને અંદર ગઈ ત્યારે બધા સંબંધીઓ કે શિવલાલની તો સ્થિતિ જ એવી છે એને ખબર ના હોય એને ખબર ના હોય ચાર મહિનાથી તમે ઘરમાં છો અને આત્માના ચિંતન વાળો ભક્ત કહેવાય આપણને તો બધી જ ખબર હોય આગળ પાછળ માળા કરતા હોય ભજન કરતા હોય પૂજા કરતા હોય ને ધ્યાન કરતા હોય ને તો એ ઘરના કયા દરવાજે શું થઈ રહ્યું છે આ આપણને ખબર હોય ઘરમાં ભજીયા તળાતા હોય એ આપણને પૂજામાં ખબર હોય આપણું તો આવું છે માનસી પૂજા કરતા કરતા આપણને તો એ સંકલ્પ હોય કે અત્યારે આમ કરવાનું છે આ કરવાનું છે બધી જ આપણને ખબર હોય આખું આપણે બહારની બધી ખબર અંદરનું કરવા બેહીએ ને આ બારની ખબર રાખીએ છીએ આટલા અજ્ઞાનીના સરદાર છીએ માટે શ્રીજી મહારાજ પોતાની માતાના માધ્યમ દ્વારા મને તમને જગાડે છે કે જાગી જાવ આત્માનું જ્ઞાન એ સાચું જ્ઞાન છે માટે હે માતા આવી રીતે પોતાનો આત્મા દેહાદિક ગુણોથી ભિન્ન દેખાતો હોવા છતાં યથાર્થ રૂપમાં તેને કહી શકાતું નથી શરીર અનેક પ્રકારના વિકારને પામે છે પણ દેહમાં રહેનારો જે જીવ તે કોઈ વિકારને પામતો નથી દેહનો નાશ થાય છે પણ દેહી આત્માનો નાશ થતો નથી દેહ રહે રહેજો આત્મા વિકાર ન પાવત તે દેહ નાશ પાય કર નાશન પાવત એ

જીવાત્માને આ રીતે જે સમજવો તેને આત્મજ્ઞાન કહેવાય છે આવી રીતે સમજવો દેહથી જુદો છો અને તે આત્મજ્ઞાન વિનાના મનુષ્યને અંધ કહેવાય છે આવું આત્મજ્ઞાન જેને ન હોય એ કથા કરતો હોય કથા સાંભળતો હોય કીર્તન ગાતો હોય કીર્તન સાંભળતો હોય વાતો કરતો હોય વાતો સાંભળતો હોય મંદિર આવતો હોય મંદિરમાં રહેતો હોય તોય પણ શ્રીહરિની દ્રષ્ટિએ અંધ છે આંધળો છે માટે મહારાજે આપણને આજે આ ભક્તિ માતાના માધ્યમે આવા જ્ઞાનરૂપી ચક્ષુ આપ્યા છે જ્ઞાનરૂપી બે જેમ આપણી આંખો છે ને એમ જ્ઞાન માટેના બે ચક્ષુ એક આત્મજ્ઞાન અને એક પરમાત્માનું જ્ઞાન એમ એક ચક્ષુનું જ્ઞાન આજે આપણને મહારાજે સમજાવ્યું છે હવે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન એની બહુ સુંદર વાત મહારાજ પોતાની માતાને કહેશે એને આપણે આવતીકાલ સાંભળશું કડી છોડ અહીં પૂરી થઈ છે શ્રી ગણેશ્યામ મહારાજ